નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મેટ્રો 10 સાથે હું છું હિનલ. ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચેકડેમમાં 3 યુવાનો ડૂબ્યા છે. જે ઘટના પ્રકાશમાં આવી રહી છે, ભાવનગરથી 3 યુવાનોના ડેમમાં ડૂબવાથી મોત થયા છે. મુકેશ રવિ અને રવિ કુડેચવાના મોત નિપજ્યા છે. તો ધૂળેટીના પર્વમાં નહાવા જતા આ દુર્ઘટના બનવા પામી છે. 3 યુવાનોના મોત થયા છે. ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કઢાયો છે. તો યુવાનોના મોતથી પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવાર માટે તહેવારનો દિવસ માતમમાં ફેરવાયો છે. 3 યુવાનોના ડેમમાં ડૂબવાથી મોત થયા છે. ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યા છે. મુકેશ રવિ અને રવિ કુડેચવા નામના આ 3 યુવાનોના નહાવા જતા દુર્ઘટનામાં મોત થયા છે. તો ધૂળેટીના પર્વમાં જ પરિવાર ઉપર શોકનું મોજું ફરી વળ્યું છે. ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. ભાવનગર ચેકડેમમાં આ 3 યુવાનો ડૂબ્યા છે. ધૂળેટીનો પર્વ મનાવી જ્યારે નાહવા જતા હતા તે દરમિયાન દુર્ઘટના બની છે. મુકેશ રવિ અને રવિ કુડેચવાના મોત નિપજ્યા છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ધૂળેટીના પર્વમાં નાહવા જતા દુર્ઘટના બની છે. ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢ્યા છે. યુવાનોના મોતથી પરિવાર પર માતમ છવાયો છે.